નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પ્રશ્ન દસનો અભ્યાસ કરીએ પ્રશ્ન દસ વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર પા સાત જેમ પાંચ છે જો છોકરાઓની સંખ્યા છોકરાઓ છોકરીઓની સંખ્યા કરતાં આઠ વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો હવે અહીંયા આપણને છોકરા અને છોકરીઓનો ગુણોત્તર આપેલો છે તો અહીંયા સાત છે છોકરા અને છોકરી બરાબર તો એટલે કે સાત છે છોકરા છોકરાનો ગુણોત્તર કહેવાય છોકરા અને છોકરીઓનો ગુણોત્તર અહીંયા આપેલો છે છોકરીઓ હવે જુઓ છોકરાનો ગુણોત્તર સાત જેમ છોકરીઓનો પાંચ આ રીતે સાત જેમ પાંચ આપણે છોકરા અને છોકરીઓનો આપેલો છે ગુણોત્તર હવે છોકરા અને છોકરીઓની ગુણોત્તરમાં શું કહ્યું છે કે જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં આઠ વધારે હોય એટલે જે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં આઠ વધારે હોય તો સૌથી પહેલાં તો આપણે સાત જેમ પાંચના આધારે સંખ્યા ધારી લઈએ બરાબર કે ધારો કે છોકરાઓની સંખ્યા કેટલી થશે સાત ના પ્રમાણે સાત એક્સ બરાબર અને છોકરીઓની સંખ્યા પાંચ પ્રમાણે પાંચ એક્સ બરાબર આટલી છે હવે છોકરાઓની સંખ્યાને છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા કેટલી છે છોકરીઓની સંખ્યા કરતાં આઠ વધારે છે તો અહીંયા આપણે જો છોકરા છોકરાઓની સંખ્યા કેટલી છે સાત એક્સ છે બરાબર અને છોકરીઓની સંખ્યા છોકરા કરતાં કેટલી છે એટલે બરાબરમાં આપણે લઈએ છીએ બરાબર કે આ છોકરાઓની સંખ્યા છે સાત એક્સ તો તેના બરાબર છોકરીઓની સંખ્યા કેટલી છે તો છોકરાઓ કરતાં આઠ વધ સોરી છોકરીઓની સંખ્યા આઠ વધારે છે બરાબર તો અહીંયા શું કરીશું પાંચ એક્સ જે છોકરીઓની સંખ્યા છે તેના કરતાં આઠ વધારે છોકરાઓની સંખ્યા છે એટલે કે બંને સાડે બરાબર થઈ થઈ ગયું કે આ જે છે સાતેક્સ છે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા જે પાંચેક્સ છે એટલે કે એમાં આઠ ઉમેરો એટલે છોકરાઓની સંખ્યા જેટલી થઈ જાય કારણ કે અહીંયા આપણે શું કર્યું છે બરાબરનું ચિહ્ન કર્યું છે આ આપણે આ રીતે સમીકરણ બનાવ્યું બરાબર હવે કુલ સંખ્યા શોધવાની છે આપણે કે છોકરાઓની અને છોકરીઓની થઈને કુલ સંખ્યા કેટલી છે તો હવે અહીંયા જુઓ કે ચલવાળી છે સાત એક્સ સંખ્યા છે અને આ સાડ બરાબરની પહેલી સાડે પાંચેક્સ છે તો પાંચેક્સને આપણે સાત એક્સ બાજુ લાવી દઈએ એટલે કે સાતેક્સ બરાબરની આ બાજુ પાંચ એક્સ અહીંયા પ્લસમાંથી આ બાજુ આવશે એટલે શું થશે માઇનસ પાંચેક્સ થશે એટલે આ શું રહ્યું આઠ રહ્યા હવે સાતેક્સમાંથી પાંચ એક્સ બાદ કરો એટલે કેટલા રહ્યા બે એક્સ બરાબર આઠ રહ્યા બરાબર હવે બે ચલની જોડે છે તો એને દૂર કરીશું બરાબરની પેલી સાડી લઈ જઈએ એટલે એક્સ બરાબર આઠ બે ગુનાકારમાંથી અહીંયા ભાગાકારમાં જશે એટલે બે ચાર આઠ તો અહીંયા એક્સ બરાબર કેટલા આવ્યા ચાર મળ્યા બરાબર હવે એક્સ બરાબર જે ચાર મળ્યા છે તેને આપણે શું કરીશું સાત એક્સ અને પાંચ એક્સમાં એડ કરી દઈશું તો ચલો આગળ છોકરાઓની સંખ્યા છોકરાઓની સંખ્યા બરાબર સાતેક્સ હતી બરાબર તો સાતેક્સમાં આપણે શું કરીશું સાત એક્સ બરાબર ચાર કરી દઈએ બરાબર અહીંયા એક્સ નથી કરે મેં ગુણાકારનું ચિહ્ન કર્યું છે તો સાત ચાર અઠ્યાવીસ એટલે છોકરાઓની સંખ્યા કેટલી થઈ અઠ્યાવીસ થઈ અને એ જ રીતે છોકરીઓની સંખ્યા પાંચ એક્સ હવે પાંચ માં પાંચ એક્સ બરાબર કેટલા લખીશું ચાર પાંચ ચાર વીસ તો આટલી થઈ છોકરાઓની સંખ્યા અને આટલી થઈ છોકરીઓની સંખ્યા તો અહીંયા કુલ સંખ્યા આપણને પૂછી છે તો અહીંયા કુલ સંખ્યા કરીને લખી દેવાની કુલ સંખ્યા બરાબર અઠ્યાવીસ વત્તા વીસ બરાબર અડતાલીસ બરાબર તો આ રીતે તમારે જવાબમાં પણ લખી દેવાનું કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અડતાલીસ છે